वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय श्री हरि कृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण आला भक्तों गई काल नी कथा मा सद्गुरु आधारानंद स्वामी महाराज ना चरित्रों लखता पूर दस तरंग बीजू एनो आपड़े रसपान कर्यु हतु भगवान ना चरित्र मा कोई त्याग भाग नथी भगवाने जे समय जे जे चरित्रों कर्या छे बधाए अमृत रूप छे जीवना कल्याणकारी छे करोड़ों जन्मों थी धर्म ने पाळतो होय पण जो भगवान ना चरित्र मा जेने दोष दृष्टि आवे छे तो एने धर्म पाळ्यानुं कोई फळ नथी भगवान के हरि भगत कहेवातो होय मुक्तानंद स्वामी के तो पण ए विमुख छे कोई विषय मा ज लेवाई जाय छे पण भगवान पोतानी भूल ने स्वीकारे छे ने भगवान ने निर्दोष जाने छे तो एने पवित्र बुद्धि वाळो कीधो जे भगवान ने निर्दोष रूप में ओळखे छे तेज पाको हरिभगत छे एवी बधी वातो भगवान ना चरित्रों में क्यारे मनुष्य भाव न परठवा बाबतनी वात करी छेल्ले कंसनी दासी कूबजा एनी वात आवी एने जो भगवाननो संबंध थयो तो जे जीवने भगवाननो संबंध थाय छे भगवान जेनु सन्मान करे छे तो एनी साथे बीजा भक्ते मद अने मान छोड़ीने प्रेमथी नमवू जोईए एनी आगळ पछी अक्कड़पणू राखवू ए सारूँ नथी कारण के भगवान जेनो सन्मान करे छे भगवाननो एने योग थयो भगवानना मोटा सत्पुरुषा सत्संग जेने मळ्यो ए कोई सामान्य जीव नथी ए कुपात्र हती कुबजा पण भगवानना यज्ञ करीने सुपात्र बनी गई અને ભવબ્રહ્માદિક દેવોને પણ વંદન કરવા યોગ્ય બની વાંદરો ભગવાન રામચંદ્રજીના યોગમાં આવ્યા આહિર જ્ઞાતિમાં આહિરો ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુના યોગમાં આવ્યા તો એ બધા પણ એમના ભવબ્રહ્માદિક દેવોને માટે પણ વંદન કરવા યોગ્યની લીલાઓને ગાવા યોગ્ય બની ગયા કારણ કે એને ભગવાનનો યોગ થયો માટે જેને જેને ભગવાનનો યોગ થયો એ કોઈ સામાન્ય નથી હવે આગળ 13મી કડીથી આગળની કથા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે વિપ્રના સમાન કોઈ ઉત્તમ ન કહેવાય તે અપરંપાર નિર્દોષ હોય છે આખું જગત તેમને પૂજે છે છતાં તેઓ શ્રીકૃષ્ણ ભગવાનને ઓળખી શક્યા નહીં विप्र सम नहीं उत्तम को निर्दोष धर्म अपार जग सब पूजत ताही को जाने न कृष्ण अवतार कृष्ण कहे साक्षात ही मैं प्रगट भगवान
यज्ञ करत तिहाँ जाई के गोप ही किने पोकार। सद्गुरु मुक्तानंद स्वामी दादा खाचर ने कहे कि ब्राह्मण समान कोई उत्तम न कहवाय, पृथ्वीना देवो कहवाय भूदेव, पृथ्वी परना साक्षात देव जो कोई कहवाय तो भूदेव ब्राह्मण कहवाय, कारण के एनी એની આરાધનાનું જીવન સત્સંગ પરાયણ હોય, ભગવાન પરાયણ હોય, એની આજીવિકા એ સત્સંગ લક્ષી છે, શીલ સંતોષમય એનું જીવન હોય, ભગવાન પરાયણ હોય, શાસ્ત્રોનું વેદોનું અધ્યયન હોય, વૈદિક વિધિ વિધાનો કરવાના, એ જ એનું જીવન। એટલે બ્રાહ્મણ સમાન કોઈ ઉત્તમ ન કહેવાય, અપરંપાર નિર્દોષ હોય, આખું જગત એમને પૂજે છે, બધા એને સારા અવસરે ભૂદેવની પૂજા કરે અને રસોઈ આપે અને જમાડે છે, છતાં તેઓ શ્રીકૃષ્ણ ભગવાનને ઓળખી શક્યા નહીં। વૈદિક વિપ્રો જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં જઈને શ્રીકૃષ્ણે હું સાક્ષાત ભગવાન પ્રગટ થયો છે એમ કહ્યું, ગોપ બાળકોએ પણ પોકારીને કહ્યું, છતાં તે વિપ્રોએ જાતિ અને વિદ્યાના અભિમાનને લીધે શ્રીકૃષ્ણને ભગવાન તરીકે ઓળખ્યા નહીં। ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુ ગાયોને ચરાવતા થકા પોતાના ગોપ મિત્રોની સાથે એ વૃંદાવનના વનની અંદર ગાયોને ચરાવે છે, બધા ભૂખ્યા થયા છે, સમય ઘણો થયો, ભાતા પણ હતા નહીં, જોડે ખૂટી ગયા હતા, બધાએ કીધું કે આપણે કૃષ્ણ પાસે જઈએ ને એ આમાંથી કંઈક ઉપાય કરશે ને આપણને જમવાનું ગમે તેમ કરીને લાવી આપશે। એટલે બધાએ કીધું કે અમારે ભૂખ બહુ લાગી છે, કાના કંઈક જમવાનું કંઈકથી વ્યવસ્થા થાય તો સારું। ત્યારે બધાએ ગોપ બાળકો અને ભગવાન દૂર દૂર જંગલમાં જ્યાં જમુનાને કાંઠે ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા, ભગવાનને થયું કે અહીંયા ઋષિમુનિઓ યજ્ઞ કરે છે, અગ્નિનારાયણને બધું હોમે છે, ઘી જવ તલ બધું, તો એમાં એની પાસે ચોક્કસ કંઈકને હશે, માટે ત્યાં જઈએ અને એમની પાસે જઈને પ્રાર્થના કરીએ। બધા ગોપ બાળકોની સાથે ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા અને કીધું કે અમને ભૂખ લાગી છે, અમને કંઈક જમવાનું આપો। ભગવાન સ્વયં કીધું કે અમે ભગવાન છીએ, ગોપના ગોપ બાળકોએ કીધું કે આ ભગવાન શ્રીકૃષ્ણ છે, પણ તોય એમણે કોઈ અમને આંભળ્યું ને, એને કીધું કે આ તો બધા વનચરો ક્યાંથી, જંગલમાંથી ગાયો ચરાવતા ચરાવતા અહીંયા અત્યારે યજ્ઞ કરીએ છીએ ને ત્યાં વચ્ચે ડિસ્ટર્બ કરવા આવી ગયા, ઘણાય આજીજી કરી, ઘણું માગ્યું, પણ કોઈ ઋષિ મુનિઓએ એમાં દાદ આપી નહીં, કે આમને પોતાનું જે ક્રિયાકાંડ કરતા હતા એમાંથી ભગવાન સામું જોયું નહીં, બાળકોએ કેટલું કીધું તોય માન્યું નહીં, પણ ઘીમાં અગ્નિનારાયણને હોમા કર્યું, ઘી નાખ્યું ને તલ નાખ્યા ને જવ નાખ્યા ને બધું નાખતા જ હતા, પોતાના વૈદિક મંત્રોનો પાઠ કરતા જ હતા અને અંદર હોમ્યા કરતા હતા, પણ ભગવાને સ્વયં માગ્યું, છતાં તે વિપ્રોએ જાતિ અને વિદ્યાના અભિમાનને લીધે શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા નહીં। એને પોતાના ક્રિયાકાંડનું, પોતાના વિદ્યાનું, પોતાની જાતિનું અભિમાન, આ બધા ભરવાડના છોકરાઓ, આ બધા ગોવાળો ગોપ ગાયો ચરાવનારા, એ ક્યાં અત્યારે અહીંયા આવ્યા એમ જાણીને ભગવાન સ્વયં આવ્યા, પણ તોય પોતાના બ્રહ્મત્વ, હું બ્રાહ્મણ, અમે તો બ્રાહ્મણ છીએ, ઊંચા છીએ એમ, અને પોતાની વિદ્યા, અમે તો વેદોના અધ્યયન કરનારા, વેદોને ભણનારા, યજ્ઞાદિક વિધિઓ કરનારા, એના કેફમાં ભગવાન સ્વયં આવ્યા તો એ ભગવાનને ઓળખી શક્યા નહીં, ભગવાનનું પૂજન કરી શક્યા નહીં। એટલે આપણી પાસે ભગવાનની આપેલી કંઈક કળા હોય, વિદ્યા હોય, કંઈક ઊંચા કુળમાં હોઈએ, પદ પ્રતિષ્ઠાએ કરીને કદાચ ઊંચા હોઈએ, પણ કોઈ ભગવાનના ભક્ત, ભગવાનના મોટા સત્પુરુષ કે કોઈ ભગવાન, એનું જો આપણે અનાદર કરી બેસીએ તો એ આપણી બધી વિદ્યા કળા જે કંઈ છે બધું વ્યર્થ ગયું, એનો કોઈ લાભ થયો નહીં। આપણી પાસેની આપણને ભગવાને આપેલી શક્તિ એ ભગવાનના માર્ગે, સત્સંગના માર્ગે, ભગવાનના સંતો ભક્તોની સેવાને અર્થે વપરાય, એ જ એનું સાચું ફળ છે। બાકી જગતની અંદર આખી દુનિયા એને સ્વીકારતી હોય, આખી દુનિયાની વિદ્યાની કળાને વાહવાહ કરતી હોય, એની પ્રતિભાને બધાય માનતા હોય, એનો યશ આખી પૃથ્વીમાં ફેલાયેલો હોય, પણ એ જો ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, પોતાના કલ્યાણને અર્થે ઉપયોગમાં ન આવી એ શક્તિ, તો એનો કોઈ ઉપયોગ
નથી. અહીંયા બ્રાહ્મણોને પોતાની જાતિ, વિપ્રોએ જાતિ અને વિદ્યાના અભિમાનને લીધે શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા નહીં, એટલું નહીં પણ તેમને વનચર કહ્યા. આ બધાએ વનના ફરનારા ગોવાળિયાઓ એ ક્યાં અહીંયા અત્યારે આપણે ડિસ્ટર્બ કરવા આવ્યા, એમ આ યજ્ઞ કરીએ છીએ ત્યાં જાઓ, અહીંયાથી ચાલ્યા જાઓ આખા, એમ કરીને કાઢી મૂક્યા. ભગવાન આવ્યા સામેથી તો એનો લાભ ના લઈ શકાય, પેલા અગ્નિની અંદર એમાં કર્યું. પરિણામે તે વિપ્રો જ વનચર અને જંગલી રહ્યા. ભગવાનને વનચર કીધા, વનવાસી કીધા, તો ભગવાનને તો કંઈ ના થયું, પણ ભગવાનને આવું કીધું તો એ બ્રાહ્મણો જ કાયમ જંગ શું કહેવાય જંગલમાં જ રહ્યા, એ વનચર થઈ ગયા, ફરતા થઈ ગયા, પણ ભગવાનને તો એનાથી કાંઈ ના થયું. પછી તો જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તે વિપ્રોએ પોતાના જન્મને ધિક્કાર કહ્યો અને વ્રજનારીઓને ધન્ય કહી. પછી પાછળથી ખ્યાલ આવ્યો એ ઋષિની પત્નીઓ પાસે પછી ભગવાન ગયા, ઋષિ પત્નીઓ પાસે જઈને એમની પાસે આજીજી કરી. બધા ગોપ બાળકોએ કીધું કે આ તો ભગવાન કૃષ્ણ છે, અને કંઈક અમને બધાને ભૂખ લાગી છે, કંઈક જમવાનું હોય તો આપો. ત્યારે બધી ઋષિ પત્નીઓએ બધાએ ને જમાડ્યા, બધાએને રાજી કર્યા, અને ભગવાન રાજી થયા બધાએ જમ્યા. એટલે પછી જ્યારે એમને ખ્યાલ આવ્યો ઋષિ મુનિઓને કે આ તો ભગવાન કૃષ્ણ પોતે વધાર્યા હતા અને આપણી પાસે આવ્યા, ને આપણે આપણા ક્રિયાકાંડમાં ને આપણે આપણા મદમાં એની સામું જોયું નહીં, શું છે કે સાંભળ્યું નહીં, એમના મેં તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. ત્યારે એને એમ થયું કે ઓહો, આપણે આટલા બધા વેદોનું અધ્યયન કર્યું, આટલી બધી ક્રિયાકાંડો આ યજ્ઞની અંદર આ બધું હોમ્યું, ઘી હોમ્યું, મંત્રોચ્ચારણ કર્યા, સવારથી આ ધુમાડા ખાઈએ કાયમ એકના એક, અને એનું ફળ જે મળવું જોઈએ યજ્ઞનું એ ભગવાન મળવા, એનું ફળ છે ભગવાન સામે ચાલીને આવ્યા, અને આપણે એની સામું ના જોઈ શકીએ, અને આપણે અગ્નિમાં હોમ્યું પણ ભગવાનને લાભ ના લઈ શક્યા. એના કરતાં એ અભણ, જેને કદાચ કોઈ લૌકિક આવડત નહીં, કોઈ કળા નહીં, કોઈ ક્રિયાકાંડનું ભાન નહીં, એ ભરવાડનની સ્ત્રીઓ ગોપીઓ વૃંદાવનની એ ભાગ્યશાળી આપણા કરતાં તો, કે એને ભગવાનને સેવાનો લાભ મળ્યો, એણે ભગવાનને સામે ચાલીને એણે પોતાના માખણ જમાડ્યા, મહી મિશ્રી જમાડ્યા, એ આપણા કરતાં તો ભાગ્યશાળી. એ તો કોઈ વેદ ભણવા ગઈ નહોતી, એ કંઈ ભગવાનને ઉપનિષદો ભણવા ગઈ નહોતી કે ભગવાનને કેવા જાણવા, કેવી રીતે ઓળખવા, એ કાંઈ ભણવા ગઈ હતી, કોઈ એને બીજી આવડત હતી નહીં, પણ તોય ભગવાન એને વશ વર્ત્યા. એ નચાવે તો નાચે, એ કે એમ કરે, માટે એ વ્રજનારીઓને ધન્ય છે, ને આપણી વિદ્યાને આ બધું તપ ને આ દાઢીઓને કોઈ કામમાં આવ્યું નહીં. પોતાના યજ્ઞાદિક કર્મને, ક્રિયાની કુશળતાને અને પોતાની વિદ્યાને પણ ધીક ધીક આવા શબ્દોથી ધિક્કાર કરી, ધિક્કારી અને પોતાની સ્ત્રીઓને ધન્યવાદ કહ્યા. પછીથી પસ્તાવો થયો કે ઓહો, આ યજ્ઞાદિક કર્મો કર્યા, આ આપણી બધી ક્રિયાકાંડોની વિધિને આપણે ભણ્યા, વેદાધ્યયન કર્યું, પણ એ બધું આપણું વ્યર્થ ગયું. ધીક 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 છે ને, ધિક્કાર છે કે આપણને ભગવાનના ભજનમાં, ભગવાનની સેવામાં ઉપયોગ ન આવ્યું, અને આપણને આપણી ક્રિયાઓનો ભાર વધી ગયો અને ભગવાનનો ભાર ન રહ્યો. અને એમની જે ઋષિ પત્નીઓ હતી એને ધન્ય છે કે એ તો આ કંઈ ક્રિયાકાંડો કરતી નહોતી, એણે કોઈ વેદોધ્યયન કર્યું નહોતું, પણ તો એણે ભગવાનની સેવા કરી જાણી, માટે એમને વંદન છે, એમને ધન્ય છે કે એણે ભગવાનની જેવી જોઈએ એવી સેવા કરીને ભગવાનનો એણે રાજીપો લઈ લીધો. આગળ એ ઋષિ મુનિઓ જે બોલે છે, અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે, શુભ કર્મ કો શુભ ફલ જેતા, દેને આયે ભગવાન હિતેતા. શુભ કર્મ કો શુભ ફલ જેતા, દેને આયે ભગવાન હિતેતા. અતિ પ્રસન્ન હરિ હોય કર આયે, અતિ પ્રસન્ન હરિ હોય કર આયે,
शुभ हे कर्म तब विघ्न कराए, शुभ हे कर्म तब विघ्न कराए। यज्ञ आदि शुभ कर्मनु शुभ फल आपवाने माटे भगवान ते विप्रोनी पासे अत्यंत प्रसन्न थईने गया, छता तेमा ते यज्ञ आदि शुभ कर्म ज विघ्न रूप थयुं। लो आ ऋषि मुनिओ यज्ञ करता हता एटले भगवाने विचार्युं के सौथी पहेलो लाभ एमने आपीए सेवानो, કે આપણને ભૂખ લાગી છે તો સૌથી પહેલાં આ લોકો યજ્ઞમાં હોમે છે તો સાક્ષાત અગ્નિના કરના એના પણ દેવ દેવાધિદેવ અમે છીએ તો અમે એની પાસેથી જો આ સેવા સ્વીકારીશું ને અમને જમાડશે તો આના યજ્ઞનું અને ફળ મળશે એમ જાણીને ભગવાન એના યજ્ઞના શુભ કર્મનું ફળ આપવા ભગવાન સામે ચાલીને ગયા પ્રસન્ન થઈને, છતાં તેમાં તે યજ્ઞ આદિ શુભ કર્મ જ વિઘ્નરૂપ થયું। જે સાધનથી જે ફળ પામવાનું હતું એ ફળ મળ્યું તોય ફળને ના લીધું ને પેલું સાધન જ કરી રાખ્યા, જેમ હવારથી હાં જોબ કરે અને એક દિવસ કરે, બે દિવસ કરે, વીક કરે, મહિનો કરે, ભાઈ મહિનો કર્યા પછી પેલો ચેક આપે કે ભાઈ તમે મહિનો જોબ કરી છે તો લો આ એનો, ના મારે એ કાંઈ નથી જોતો, મારે તો જોબ જ કરવી છે, મારે કામ જ કરવું છે। કામનું ફળ શું હતું? ડોલર કમાવા, પણ એ મળે તો એ નહીં, કામમાં જ લાગી રહ્યા। એમાં યજ્ઞ આદિ વિધિઓ કરતા હતા ઋષિ મુનિ, એનું ફળ એ હતું કે ભગવાનને રાજી કરવા, પણ ભગવાન આવ્યા સામેથી તોય એ યજ્ઞ જ એમાં વિઘ્નરૂપ થયું। એટલે ઘણીક વાર એવું છે કે આપણે સાધનની અંદર એટલા ઓતપ્રોત થઈ જઈએ સાધન મેળવ સાધન પાછળ, અને સાધન જે સાધ્યને પામવા માટે, જે ભગવાનને પામવા માટે જે સાધન કર્યા હોય એ સાધનનું બળ એટલું વધી જાય કે સાધ્ય ભગવાન આવે તો એ સાધનમાં મંડ્યો રહે। જ્યારે ભગવાન આવે, ભગવાનના મોટા સત્પુરુષ આવે, એ સાધ્ય છે જેની પ્રસન્નતા મેળવી છે, એ પોતે રાજી થઈને આવે તો એ સાધનમાં મંડ્યો રહે, તો પછી એનું કોઈ ફળ નથી। એ તો કેવું કે વિપરીત બુદ્ધિ કહેવાય ને। એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આપણે જે ધર્મ પાળીએ છીએ, જ્ઞાન શીખીએ છીએ કે વૈરાગ્ય રાખીએ છીએ, બધા એનું ફળ છે ભગવાનમાં હેત થાય, ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનની સેવાનો લાભ મળે। પણ એ ત્રણેય વસ્તુ ભગવાનની સેવામાં, ભજનમાં સહાયરૂપ થાય એટલે આપણે કરીએ છીએ। ધર્મ પાળીએ છીએ, જ્ઞાન શીખીએ છીએ, વૈરાગ્ય રાખીએ છીએ, જે કંઈ એ બધું ભગવાનની સેવામાં ઉપયોગી થાય એટલા માટે। પણ એના માટે ભક્તિ ગૌણ થઈ જાય અને સાધન જ મુખ્ય રહે, ભગવાનની સેવા નહીં, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યમાં જ આપણે મથ્યા રહીએ અને ભગવાનની સેવા જ ના થઈ શકે તો એ શું કામનું? ઘણીવાર વિચારવું પડે કે આપણે જે કરીએ છીએ શા માટે કરીએ છીએ? ધર્મ પાળીએ છીએ, જ્ઞાન શીખીએ છીએ, વૈરાગ્ય રાખીએ છીએ, કે જે કંઈ કરીએ છીએ, આપણે માળા કરીએ, જે કંઈ સાધન કરીએ છીએ શા માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવા, ભગવાનના મોટા સત્પુરુષને રાજી કરવા, અને એ સાધન ઉપર વજન વધી જાય અને ભગવાનનું વજન ઘટી જાય, ભગવાન ગૌણ થઈ જાય, કોઈક ભગવાન કે મોટા કે ભગત હમણાં આ નહીં આ કરો, તો કે નહીં હું તો આ જ કરીશ, મને આ જ ફાવે, અત્યારે હું આ જ કરું છું, ક્યાં ખોટું કરું છું? પણ સમય આવે જ્યારે ભગવાન કે મોટા આપણને બીજી રીતે વર્તાવે ત્યારે એને છોડીને બીજી રીતે વર્તવું, એમાં ભગવાનને મોટાનો રાજીપો બહુ મોટો મળે, અને એ જે રાજીપો મળે એનાથી આપણી સાધના ઘણી ટૂંકી થઈ જાય। પણ ત્યારે જો આપણે આપણું જ પકડી રાખીએ તો એ આપણને સાધનનું બળ વધી ગયું, અને જેને સાધન કરીને જેને રાજી કરવા છે એ આપણે સામે ગૌણ થઈ ગયા, એવું થઈ ગયા। મહારાજ ગઢપુર મધ્યના 27મા વચનાવૃતમાં મહારાજ વાત કરે, મહારાજ કે અતિશય ત્યાગ અને વૈરાગ્ય રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે। માટે અમે પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે, તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે। ત્યાગ ને વૈરાગ તો સાધુનો મુખ્ય માર્ગ છે, ત્યાગ ને વૈરાગ્ય રાખવા જ ઘટે, પણ ત્યાગ ને વૈરાગ્યમાં જ એટલા મંડી પડે કે ભાઈ ભગવાનની ભક્તિ, સેવા, ભગવાનનું એ પાછું ગૌણ થઈ જાય ને પેલા પર જ વજન વધી જાય, તો મહારાજ કે એ તો ખોટું છે, એનાથી ભગવાનની ઉપાસનાનો ભંગ થઈ જાય, પછી ભગવાન માટે કંઈ ના થાય। એટલે મહારાજ કે અમે એની
પરમેશ્વરની ઉપાસના રાખ્યા સારું, ત્યાગ ને વૈરાગ્ય થોડા મોડા પાડીને ભગવાનના મંદિર કરાવ્યા. મંદિર થાય એટલે પછી તો ત્યાગ વૈરાગ્ય ગમેલો રાખવો તો મંદિરને માટે જ બધું કરવું પડે. પછી બાગ બગીચા, ભગવાનને અર્થે સેવા, ભગવાનને માટે થાળ વાઘા શણગાર, એટલે પછી ભગવાન પરાયણ જ થઈ જાય આખું. ભાઈ એમાં તો ત્યાગ વિરાગ ચાલે નહીં કે આમ જ રાખવું, હું તો કાંઈ બીજું જોઈએ જ નહીં. પણ મહારાજ કે ત્યાગ વૈરાગ ઓછો કરીને ભગવાનની સેવા થાય છે, ભગવાનની ભક્તિ થાય છે, તો એને કરીને ઉપાસના રહે છે ભગવાન પ્રત્યેની, અને એના કારણે કંઈક જીવોના કલ્યાણ થાય છે. એટલે આપણા સાધનનું બળ આપણને વધી જાય ને ભગવાનને સાધુ મોટા સત્પુરુષ ગુણ થઈ જાય એવું ક્યારેય થવા દેવું નહીં. એને મુખ્ય રાખવા, જેને મુખ્ય રાખવાના છે એને મુખ્ય રાખવાના, સાધનને બીજા નંબરે રાખવાના. હા, સાધન કરવાના ચોક્કસ, એવું નહીં કે સાધન છોડી દેવાના, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે હું જે કંઈ કરું છું ભગવાનને મોટાની પ્રસન્નતાને અર્થે કરું છું. એ જ જ્યારે એમ કે આમ નહીં આમ કરો ત્યારે એ પણ આપણાથી તરત થઈ જવું જોઈએ, તો એનો રાજીપો મળે. પણ ત્યારે આપણે પકડ રાખીએ કે ના હું તો આમ જ, તો એ આપણા સાધન આપણને બાધારૂપ થયા કહેવાય. અહીંયા જેમ ઋષિ મુનિઓને થયું એમ ભગવાન પોતે આવ્યા તોય ભગવાનનો સેવાનો લાભ ન લઈ શક્યા. સ્ત્રીઓ અત્યંત અશુચિ અને અપવિત્ર ગણાય, તેમને શુભ ક્રિયાઓમાં અધિકાર પણ ન હતો, પરંતુ તેમણે ભગવાનને ઓળખ્યા તેથી શુભ ક્રિયાઓનું બધું ફળ તેમને મળ્યું. જેમ ઋષિમુનિઓ વૈદિક મંત્રો બોલીને યજ્ઞમાં આહુતિઓ આપે, એમ ઋષિ પત્નીઓ સ્ત્રીઓ હતી એ તો આહુતિ ન આપી શકે, એ તો નહોતા આપતા, એને કોઈ શુભ ક્રિયામાં અધિકાર પણ નહોતો. પણ જે શુભ ક્રિયા કરીને જેને મેળવવાના હતા, જેનો રાજીપો લેવાનો હતો, એ તો એમણે લઈ લીધો, તો એને જે કાર્ય સિદ્ધ કરવાનું હતું એ તો એનું થઈ ગયું. માટે ઘણીવાર આપણે કોઈકને એમ અંડર એસ્ટિમેટ કરીએ કે નાના ગણીએ, કોઈક ભગવાનના ભગત કે કોઈ બીજા, કે આને શું ખબર પડે ને આને શું આમ. પણ આપ ઘણીવાર બહુ બુદ્ધિશાળી કહેવાતા હોય, બહુ સાધન કરતા હોય, બહુ ત્યાગ વિરાગ રાખતા હોય, પણ એને ભગવાનને મોટાનો રાજીપો ન લઈ શકે. અને કોઈક થોડાક કદાચ એની લૌકિક બુદ્ધિમાં, લૌકિક રીતે વ્યવહારિક રીતે એની બુદ્ધિ કદાચ થોડીક ઓછી હોય, પણ એ ભગવાનને મોટાને રાજી કરી જતા હોય છે. અને તે સ્ત્રીઓ દેવતાઓને માટે પણ વંદનીય બની, એ ઋષિ પત્નીઓ, એ પણ એની લીલાઓનું ગાન કરીને એને અહો અહો કહે છે. વિપ્રોએ કહ્યું કે યજ્ઞની શુભ ક્રિયા કરનારા અમે શ્રી કૃષ્ણને નહીં ઓળખવાથી અધમ રહ્યા, અને બ્રહ્માંડ રહે ત્યાં સુધી સર્વ જગતના ધિક્કારને પાત્ર બન્યા છીએ. એટલે આખું બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી લોકો અમારી લીલા ગાશે અને કહેશે કે આ ઋષિઓએ કાંઈ ભગવાન સ્વયં આવ્યા તો એની સેવા કરી શક્યા ને, યજ્ઞમાં ઘી યજ્ઞમાં આહુતિઓ આપતા રહ્યા પણ ભગવાનને જમાડ્યા, પ્રત્યક્ષ ભગવાન આવ્યા તોય. એટલે ઋષિ મુનિઓ પોતે પોતાની જાતને ધિક્કારે છે કે ઓહો આખું જગત બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અમને ધિક્કારશે. કરોડો ઉપાય કરે તો પણ એકવાર વીતી ગયેલી શુભ પળ ફરી વાર ક્યારેય આવે નહીં. પછી ગમે એટલો પસ્તાવો થાય કે ઓહો ભગવાન આવ્યા હતા, મોટા સત્પુરુષ આવ્યા હતા, પણ આપણી એને સેવાનો લાભ લઈ શક્યા નહીં, એને ઓળખી શક્યા નહીં. મહારાજ વખતે પણ એવું થયું. મહારાજ જ્યારે મનુષ્યાકારે પૃથ્વી પર હતા તો કેટલાય પ્રેમી ભક્તો ભગવાનની સેવા, પૂજા, અર્ચન, વંદન, વસ્ત્ર, અલંકાર, આભૂષણોથી ભગવાનની સેવા કરી સંતોને જમાડ્યા. તો કેટલાય એવા હતા કે કોઈની રસોઈ ના હોય ત્યારે કહેજો તો આપણી રસોઈ લખી લેજો. પણ પછી જ્યારે મહારાજ સ્વધામ સીધાવ્યા પછી એને ખૂબ પસ્તાવો થયો કે ઓહો અનંત બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સ્વયં મનુષ્યાકારે આ પૃથ્વી પર હતા, આપણને એનો પ્રત્યક્ષ યોગ થયો તો એ આપણને એની જેવી જોઈએ એવી સેવા કરી શક્યા ને, એનું પૂજન ના કરી શક્યા, એની સેવા, એનો રાજીપો ના લઈ શક્યા. પછી એને દુઃખ થાય કે ઓહો હાથમાં આવેલું જતું રહે, આમ એકદમ આપણી મળવાનું હોય અને આમ જતું રહે, મોટો લાભ થવાનો હોય ને જતો રહે, તો પછી કેટલું દુઃખ થાય ને. પછી તો આમ અઠવાડિયું આમ બેચેની બેચેની રહે કે ઓહો આટલો મોટો લાભ થવાનો તો પણ એક મિનિટ માટે જતો રહ્યો, ચૂકાઈ ગયો, હાથમાં આવી ગયેલી બાજી જતી રહી, પછી કેટલો પસ્તાવાનો વારો આવે. પછી તો પસ્તાવવું જ પડે, પછી તો ફરી એ પાછું આવે નહીં. એમ
મને ને તમને, આપણે એવું વિચારીએ કે 200 વર્ષ પહેલાં મહારાજનો લાભ મળ્યો હતો ને આપણને આજે નથી મળ્યો, આપણનેય મળ્યો છે. મને ને તમને પણ એ જ સત્સંગ મળ્યો છે, એ જ મહારાજ મળ્યા છે, એ જ મહારાજને ધારેલા મોટા સત્પુરુષો, એ જ આ સંતો ભક્તોનો દિવ્ય યોગ મહારાજે આપણને કૃપા કરીને આપ્યો છે. સત્સંગ મળ્યા પછી, આ મનુષ્ય દેહ મળ્યા પછી જે સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ, આત્માના કલ્યાણ માટે જે સારામાં સારી જરૂરિયાતો હતી એ બધી આપણને ભગવાને પ્રોવાઈડ કરી છે, બધું જ આપણને આપ્યું છે. એ મહારાજ આપ્યા છે, મોટા સત્પુરુષો આપ્યા છે, સંતો ભક્તોનો યોગ આપ્યો છે, આવો દિવ્ય સત્સંગ આપ્યો છે. આનાથી બેસ્ટ, આનાથી સારું કંઈ ન હોઈ શકે. આ મળ્યા પછી પણ અત્યારે આપણે એને જો ગાફલાઈમાં જતું રહેશે અને આપણને એનો પૂરો લાભ નહીં લઈ શકીએ તો પાછળ પછી પસ્તાવાનો વારો આવશે અને પછી આપણી પાસે સમય હશે નહીં. પછી વિચારે કે ઓહો, ત્યારે કરી લીધું હતું, ત્યારે ભગવાનને સંતો ભક્તોને રાજી કર્યા હોય અને સેવા તન મન ધનથી રાજી કર્યા હોત તો, પણ પછી સમય હોય. જીવનની અંદર, મનુષ્યના જીવનમાં બે વસ્તુ એક સાથે હોવી બહુ દુર્લભ હોય છે. ઘણાની પાસે સમય હોય, ભગવાનને સંતોનો આવો દિવ્ય સત્સંગ મળ્યો હોય, પણ ત્યારે એવી સમજણ ના હોય, એવો અલૌકિક ભાવ ના હોય, એવો મહિમા ના હોય કે આ મહારાજ, આ સંતો, આ ભક્તો, એનો શું મહિમા છે, એ કેવા મોટા છે. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સૌને થયું છે સોંઘું જીવન જાણું છું, ક્યાં મેં ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે મળવું તમારું છે મોંઘું. હે મહારાજ, તમે અમને મળવા એ તો બહુ મોંઘું છે, એ કોઈ દિવસ બનવા જોગ નથી. કોઈ ભિખારી હોય અને કરોડો રૂપિયાની મકાનની, કરોડો રૂપિયાની ગાડીની અપેક્ષા રાખે તો એ કઈ દિવસ બનવા જોગ જ નથી. એમ આપણી પાત્રતા સામે ભગવાન આપણને મળવા એ કોઈ દિવસ મળવા જોગ જ, બનવા જોગ જ નથી. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સૌને થયું છે સોંઘું. ભગવાને એવું આમ પોતાનું સુખ ખુલ્લું મૂક્યું બધા જીવો માટે, એકદમ સુગમ થઈ ગયા, સરળ થઈ ગયા, મનુષ્ય સાથે મનુષ્ય જેવા થઈ ગયા, આપણી સાથે આપણા જેવા થઈ ગયા. કીડી અને કુંજર, એ કીડી અને હાથી ક્યારે બે મળે નહીં એમ, એના કરતાં પણ અનંત ગણું અંતર મારા અને ભગવાન, આપણા અને ભગવાન વચ્ચે છે. એ ભગવાન પોતાનું અંતર, વચ્ચેનું અંતર દૂર કરીને આપણા જેવા આપણી વચ્ચે થઈ અને આપણને મળ્યા, એ મહારાજની બહુ મોટી કૃપા છે. આપણને મળેલા મોટા સત્પુરુષ એ પણ એવા જ મોટા છે. આ સત્સંગ એ પણ એટલો દુર્લભ છે. એ મને ને તમને મળ્યો છે એ કોઈ જેવી તેવી વાત નથી, બહુ અતિ દુર્લભ વાત છે. અને મહારાજે કૃપા કરીને આપણને આપ્યું છે. એટલે મેં કીધું ને, સમય અને સમજણ એ બે એક સાથે હોવું બહુ દુર્લભ છે. જ્યારે માણસ પાસે સમય હોય ત્યારે એવી સમજણ ના હોય, એવી અલૌકિક દ્રષ્ટિ ના હોય ભગવાન પ્રત્યેની, મોટા સત્પુરુષ પ્રત્યેની, સંતો ભક્તો પ્રત્યેની, આ સત્સંગની એટલી દિવ્યતા કદાચ આપણે સાંભળ્યું પણ હોય શાસ્ત્રો દ્વારા, સંતોના મુખે, પણ તોય ત્યારે સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર, સાંભળ્યું ત્યારે થોડી વાર સારું લાગ્યું, પાછું બહાર ગયા એટલે ભૂલી જઈએ. પણ એને મનન કરીને, ચિંતન કરીને, અંતરમાં ઉતારીને દ્રઢતા કરવી કે ઓહો, આ વસ્તુ કેવી છે, કેવી અલૌકિક છે, કેવી દિવ્ય છે, આ મહારાજ કેવા મોટા છે, સત્સંગ કેવો મોટો, એને એને આપણા જીવને સંભળાવીને એને અંતરમાં દ્રઢતા કરી, એના પ્રત્યે અહોભાવ રાખી અને એનો જેવો જોઈએ એવો લાભ લઈ લેવો, એ બહુ અઘરું છે. જ્યારે માણસ પાસે સમજણ આવે ત્યારે પછી સમય જતો રહ્યો હોય છે. ભગવાનને કે મોટાને રાજી કરવાનો, સત્સંગનો સુખ લેવાનો, આપણને મહારાજે કૃપા કરીને જો આપણે સમજી જઈએ તો મને ને તમને ભગવાને એવો સુયોગ આપ્યો છે કે અત્યારે સમય પણ છે, આપણું શરીર પણ સાથ આપે છે, અને સાથે ભગવાનને મોટો મોટા સત્પુરુષના સત્સંગનો મહિમા સમજાવે એવા શાસ્ત્રો, એવા સંતો આપણને કાયમ એનો મહિમા સમજાવે છે. અત્યારે આપણે પાસે જો એનો સાચો ઉપયોગ કરીને આપણે એનો લાભ લઈ શકશું તો આપણે આપણું કામ સારી લઈશું, કામ આપણું સુખે પાર પડશે. પણ પછી જ્યારે મોટી ઉંમર થશે ને પછી આપણે હાથ પગ નહીં ચાલતા હોય ને બધું અંતકાળ હશે પછી, ત્યારે આપણને એમ થશે કે ઓહો,
કે આ બધો લાભ મારાથી લેવાનો રહી ગયો. હમણાં જ અમે શિકાગો સત્સંગ વિચરણમાં ગયા હતા, અહીંયા પેલા અશ્વિનભાઈની સ્વામીએ સુરસ્વામી કથામાં ચિઠ્ઠી વાંચી હતી ને, એમનો પત્ર વાંચ્યો હતો ને, એ ભગતને ત્યાં પધરામણી હતી. અમારી સાથે ભાવેશ ભગત, ગોપાલ ભગત આ બધા યુવાનો હતા. તો એ ભગતની ઉંમર મોટી, એમની શરીર અત્યારે બીમારીઓને કારણે એને હોસ્પિટલ જવું પડે, આવવું પડે, ઘરનાને એમને હોસ્પિટલ જવું પડે, આવવું પડે, એટલે સ્થિતિ શારીરિક રીતે એવી રીતે રહે. પણ એણે એવું કીધું કે સ્વામી, આ બધા યુવાનો આ બધા ભગવાનની સેવા કરે છે, સંતોની સેવા કરે છે દોડી દોડીને, એ જોઈને અમને આમ બહુ એ થાય છે કે ઓહો, અમને મોટી ઉંમરે સત્સંગ થયો, ભગવાન ઓળખાણા, સંતો ઓળખાણા, આ સંતોની સેવા અમારાથી થઈ શકતી નથી. અમે તો બસ મહારાજને એ જ પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ ધામમાં લઈ જાઓ ને, તો બસ ત્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમની ચરણની સેવા જ આપજો, અમને એમના ધોતિયા ધોવાની સેવા આપજો. અમારે કોઈ તમારું બીજું સુખ જોઈતું નથી, ઐશ્વર્ય જોઈતું નથી, પ્રતાપ જોઈતું નથી, તમારું જેવું રૂપ જોતું નથી, બસ આ સંતોની સેવા મળે ને એટલું જ અમને મહારાજ આપજો, બીજું કાંઈ અમારે જોઈતું નથી. આવું બોલતા બોલતા એની આંખમાંથી આંસુ પડી ગયા હતા. એટલે ત્યારે આપણને થાય કે ઓહો, જેને નથી મળી એને, અને એને પછી મહિમા સમજાય છે ત્યારે કેટલું આમ એ થાય છે, ત્યારે આપણી પાસે મહારાજ એવો સુયોગ આપ્યો છે કે આપણને દેહ પણ આપણો કામ કરે છે, અને પાછો એવા મહારાજને એવા સંતોનો આવો સત્સંગનો દિવ્ય યોગ આપ્યો. એટલે કરોડો ઉપાય કરે તો પણ એકવાર વીતી ગયેલી શુભ પળ ફરીવાર ક્યારે આવે? કરોડો પછી માથા ધમ પછાડા કરી કે 100 વર્ષ ગયા હોય, 1 વર્ષ પાછો આપી દો તો હું ભગવાનને સંતોને રાજી કરી લઉં, બરાબર સેવી લો, એ કે એમ જ વર્તી લો અને એનો હૃદયનો રાજીપો લઈ લો. પણ પછી આવતું નથી. જ્યારે આપણી પાસે છે ત્યારે આપણે જેટલું કરવું હશે એટલું થઈ શકશે, પછી નહીં થાય. અને કરોડો ઉપાય કરવાથી પણ ચિંતામણી મળતો નથી. કરોડો ઉપાય કરીએ કે ચિંતામણી મેળવી લઉં, પણ એ ભગવાનને, સત્સંગને, સત્પુરુષને, આ સંતો ભક્તો રૂપી આપણને જે ચિંતામણી મળ્યા છે ને, એને જો એને ચિંતામણી માની લઈશું તો આપણને અહોભાવ થશે, નહીંતર આ લોકના સુખની પાછળ, આ લોકની વસ્તુ પદાર્થ પાછળ આપણે આખી જિંદગી પૂરી કરી દઈશું. જેમ પેલું લાકડું, ચંદનનું લાકડું પેલો બાળતો હતો કઠિયારો, એને ખબર નહોતી કે આ તો ચંદનનું લાકડું છે, એનાથી કેટલા બધા રૂપિયા ઉપજે. એણે તો રસોઈ કરવામાં બાળ્યો, પણ પેલા નગર શેઠને સુગંધ આવી કે આ કોણ આવો મોટો શેઠ શાહુકાર છે આપણા નગરમાં, કે આવું મોટું ચંદનના લાકડા બાળે. એમ કરતાં કરતાં સુગંધની દિશામાં ગયો તો ખબર પડી આ તો કઠિયારાના ઘર, એને ત્યાં માંડ લાકડા વેચીને ખાવાનું, પેટ પૂરું કરવાનું. એણે જઈને પેલું લાકડું ઠરાવ્યું ને કીધું કે આ મને લાકડું આપ થોડું. એમ કરીને એણે લાકડું લીધું ને એના પૈસા થોડા ઘણા આપ્યા, એને જોઈતા તેના કરતાં વધારે આપ્યા. એને એમ કે આ તો લાકડું છે, ચૂલામાં બાળે એની શું કિંમત હોય. પણ એણે જેને લાકડું જે કંઈ થોડું ઘણું વધ્યું હતું એને ઘસીને સાફ કરીને, પછી એની ચંદન ઘસીને ભગવાનને પૂજા કરી, અર્ચન કરી, એનો લાભ લીધો. એમ ગુણાત્યાન સ્વામી કે આખું આપણું આ મનુષ્ય દેહ આપ્યો છે આપણે જગતની પાછળ ખર્ચીએ છીએ, તો જેમ ચૂલામાં પેલા લાકડું બાળે એમ આપણે બાળીએ છીએ. એમાંથી જે કંઈ થોડો ઘણો સમય આપણને જ્યારે પણ સમજણ આવી, જ્યારે પણ ભગવાનને સત્સંગનો મહિમા મોટા સત્પુરુષનો સમજાયો, ત્યાર પછીની જેટલી જિંદગી રહી, જે કંઈ સમય, જે કંઈ શક્તિ આપણી પાસે રહી, એ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે વપરાય, તો એ આપણું કામનું લેખે લાગ્યું. બાકી બધું જગતની પાછળ, તો આખું સંસાર વ્યવહારમાં કે દેહ માટે તો આખું જગત કરે જ છે, એનાથી કોઈ મતલબ નથી. હમણાં જ વિસ્કોન્સિન ગયા હતા ને સંતો વિચરણમાં, ત્યારે બધા ભક્તો ત્યાં 3 દિવસનો દિવાળીનો સમય હતો. પછી વચ્ચે બધાએ સત્સંગ કરવા માટે સવારના બપોર પછીના સેશન વચ્ચે જમીન બધા બેઠા હતા, ભક્તો જોડે વાતો ચાલતી હતી. એમાં વાત કરતાં કરતાં એવી વાત કરી કે આ પારસમણી હોય, એ પારસમણી લોઢા નડાડે તો સોનું થઈ જાય, આવી બધી વાત ચાલતી હતી. તો એમાં કોઈ ભગત બોલ્યા, ગુણ બુદ્ધિવાળા હશે, એટલે એણે કીધું કે અત્યારે એવો પારસમણી ના મળી જાય સ્વામી, એવો પારસમણી અત્યારે હોય તો કેવું સારું એમ. ત્યારે એને વાત કરી કે પારસ, અહીંયા જે સ્વામી પણ અહીંયા આગળ કથામાં એ જ વાત આવે છે કે આપણી પાસે પારસમણી હોય, ચિંતામણી હોય, એ બધું હોય તો એ આપણને શું આપશે?
એ બધી પારસમણી હશે તો, ચિંતામણી હશે તો આપણે જે સંકલ્પો કરીશું, જે ધારીશું, પારસમણી હશે તો લોઢા નડાડશું, બધું સોનું થશે, પણ એ બધું કરીને આપણને આપશે શું? એ કંઈ સુખ કદાચ કોઈકને થોડું ઘણું સુખ આપશે તો થોડુંક આ લોકમાં હમણાં આપશે, પણ એમાંથી તો પાછળ દુઃખનો અંત નહીં આવે. પેલા ભગવાને પેલા કાળું આવડ્યાની ખાલી એક કોષ હોનાની કરી તો એને ઊંઘ ઉડી ગઈ અને ચોરો ઉપર કે છાપરા ફાડીને અંદર આમ ડોકા કાઢવા માંડ્યા. મહારાજ પાસે જઈને કીધું, મહારાજ આના કરતાં પહેલે હતી એવી ને એવી લોઢાની કરી દો, એના કરતાં સુખે ઊંઘી તો જતો હતો, બે ટાઈમ ખાવાના રોટલા તો મળતા હતા. પારસમણી ચિંતામણી કલ્પૃષ એટલે તો નિષ્કુળાન સ્વામી બીજા પ્રકરણમાં ભક્ત ચિંતામણીમાં કીધું, કામ દુધા કલ્પ તરુ પારસ ચિંતામણી ચાર સંત સમાન તે એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ તે માં રહ્યું મળી ટળી જાય છે તે હ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ તે હ. એ ચારેય વસ્તુ ભેગી મળીને એક બાજુ મૂકો અને એક બાજુ ભગવાનના સંત મૂકો તો સ્વામી કે એ ચારેય કરતાં હું ભગવાનના સંતને શ્રેષ્ઠ ગણું છું. એ સંત સમાન એકેય નહીં એવો સ્વામી કે મેં મનમાં દ્રઢ વિચાર કર્યો, કારણ કે ચારેય ભેગા મળીને આપે તો અલ્પ સુખ એમાં રહ્યું, કદાચ મળે થોડી વાર તો થોડી વાર સારું લાગે પણ એની પાછળ અપાર દુઃખ છે. અને ભગવાનના સંત મળી જાય તો જીવને જન્મ મરણથી છોડાવી ભગવાનના ધામમાં પરમનન્ટ સુખનો ભોગતા કરી દે, એ ભગવાનના સંતની તાકાત છે. એટલે અહીંયા કહે છે, કરોડ ઉપાય કરે તો પણ એકવાર વીતી ગયેલો શુભ ફળ ફરી મળતી, જ્યારે આપણને મળ્યો છે એવો યોગ ત્યારે જો એને સમજી વિચારીને એનો મહિમા સમજીને એનો લાભ લઈશું તો આપણે ફાવી જઈશું, જો રહી જશું તો પાછળ પસ્તાવાનો વારો આવશે. જ્યારે સ્વયં ભગવાન અપાર કૃપા કરે ત્યારે સત્સંગથી તે શુભ સમય મળી જાય છે. તે સત્સંગ સિવાય બીજા જે અનંત કર્મો કરવામાં આવે તો તેનું ફળ તો અત્યંત તુચ્છ જ મળે છે. સત્સંગ વિના બીજા અપાર કર્મો કરે, ગમે એટલું કરે, પણ એનું ફળ તુચ્છ છે, એનું કોઈ મિનિંગ નથી. ભગવાનના સંબંધ વિનાના કર્મોનું ફળ તો દેવલોકનું સુખ અપાવે છે, અને તે દેવલોકનું સુખ તો ભગવાનના સુખ આગળ સૂર્યની આગળ પતંગિયાના પ્રકાશ જેવું તુચ્છ હોય છે, એમ ભગવાનના એકાંતિક ભક્તો દેખે છે. ભગવાનના સંબંધ વિનાના ગમે એટલા કર્મો કર્યા, ધર્મ પાળ્યા, સદાવ્રતના કાર્યો કર્યા, બીજા કોઈ સારા કાર્યો કર્યા, સત્કાર્યો કર્યા, જેમાં કોઈ ભગવાનનો સંબંધ નથી, તો એ કર્મોનું ફળ શું મળે? દેવલોક મળે છે. ઘણા કોઈ સારા બીજા લોકહિતના કાર્યો કે બીજા કાર્યો કરે, કોઈ ધર્મ પાળે, કોઈ સત્કાર્યો કરે, તો એનું ફળ શું છે? દેવલોક, કહેતા સ્વર્ગમાં જાય સારા કર્મો કર્યા એટલે. પણ સ્વર્ગમાં જઈને એના સારા કર્મોનું ફળ મળે પૂરું થાય એટલે પાછું ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ, કર્મો પૂરા થાય શુભ કર્મ એટલે પાછું મૃત્યુ લોકમાં જન્મ મરણ તો ચાલુ જ રહે છે. અને પાછું એ દેવલોકનું જે સુખ સ્વર્ગના સુખ શાસ્ત્રમાં વર્ણવ્યા હોય એનું ક્યારેક વર્ણન આવે તો આમ આ લોકના માણસોને તો અહોહો થઈ જાય ને કહો આવું બધું હશે, આવું આવું હશે. પણ દેવલોકનું સુખ તો ભગવાનના સુખની આગળ સૂર્યની આગળ પતંગિયાના પ્રકાશ જેવું તુચ્છ છે. એક બાજુ સૂર્ય હોય ને એક બાજુ પેલો આમ આજ્ઞો હોય, આમ સૂર્યના પ્રકાશમાં તો આજ્ઞો દેખાય નહીં, એવા 100 આજ્ઞા ઉડતા હોય તોય ના ખબર પડે, પણ એ તો અંધારું હોય અમાસની રાત હોય ને એમાં આમ કોઈક આગ્યો આમ નીકળતો હોય તો આમ ઝબક ઝબક આમ જરીક એવો અંધારામાં આમ જોણે એવું તીણખું જેવું દેખાય, ક્યાંય કંઈક છે આમ. એમ ભગવાન દેવલોકના કહેતા સ્વર્ગના સુખની આગળ ભગવાનનું સુખ કેવું છે? ભગવાનના સુખની આગળ સ્વર્ગલોકનું સુખ, દેવલોકનું સુખ તો સૂર્યની આગળ આજ્ઞા જેવું. એટલે ભગવાનના સુખની શ્રેષ્ઠતા છે એમ ભગવાનના એકાંતિક ભક્તો નિરંતર દેખે છે. અને જો દેવલોકના સુખ ભગવાનની આગળ પતંગિયા જેવા લાગતા હોય, આજ્ઞા જેવા, તો પછી આ લોકના સુખ તો એને ક્યાંય મોહ પમાડી જ ન શકે. આ લોકનું ગમે એટલું સુખ હોય તો એમાં એને ક્યારેય અહોભાવ થાય જ નહીં, એમાં ક્યારેય લોભાય જ નહીં. એટલે મારે ને તમારે પણ કરીને એ કરવાનું છે. સત્સંગ કરવાનું ફળ એ જ છે કે આપણને આ જગતના કોઈ સુખ એ આપણને સુખ ન પહોંચાડે,
ભગવાન થી શ્રેષ્ઠ આ જગતમાં કંઈ છે એવું આપણને મનાય જ નહીં. આગળ સ્વામી જે કહે છે અત્યંત બહુ સરસ વાત કહે છે મુક્તાનંદ સ્વામી. સ્વામી કહે બ્રહ્માંડ રહે ત્યાં અલગ મિલે સુખા તો હો અંતે તે તનો હી દુખા. બ્રહ્માંડ રહે ત્યાં અલગ મિલે સુખા તો હો અંતે તે તનો હી દુખા. સતસંગ કરીશો આત દેખાઈ સતસંગ બિન જાન તન તાઈ. બ્રહ્માંડ રહે ત્યાં સુધી દેવલોકનું સુખ મળે તો પણ અંતે તો તેટલું જ દુઃખ ભોગવવું પડશે. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી દેવલોકનું સુખ મળે કે તો સ્વર્ગનું સુખ મળે અને એ મળતું હોય તો પણ જ્યારે અંતે તો એટલું જ દુઃખ ભોગવવું પડશે. આ બધું સત્સંગથી દેખાય છે. સત્સંગ વિના એની ખબર પડતી આ સમજણ ક્યારે આવે છે? જે સાચો સત્સંગ જીવથી સત્સંગ કરે, ભગવાનને મોટા સત્પુરુષોને જીવથી સેવે, એની વાતને સાંભળીને ધારે વિચારે, તો સત્સંગ કરતાં કરતાં કેટલાય કાળે જ્યારે એની સમજણ એકદમ પરિપક્વ થાય મારીને તમારી, ત્યારે એ વાત જીવમાં માંડ ઉતરે. બાકી તો જગતનું થોડું સુખ મળે તો આપણને એમાં અહોભાવ થઈ જતો હોય તો દેવલોકની વાત તો દૂરની છે. આપણને આ જગતનું થોડુંક મળી જતું હોય તોય ભગવાન ભૂલી જવાતા હોય. થોડું અત્યારે આપણને હોય એના કરતાં બે પાંચ ધંધા બિઝનેસ પૈસા વધી જાય તો આપણને સત્સંગમાં આવવાનોય ટાઈમ ના રહે, ભગવાનની આગળ આવવાનો કે સંતોના સમાગમ કે કથા વાર્તાનોય ટાઈમ ના રહે, આવું થઈ જાય. એટલે તો ગુણાત્યાન સ્વામીને કેવું પડ્યું કે મહારાજે આપણને આપણી પાત્રતા કરતાં ઘણોય વધારે આપ્યું છે એવું સમજી રાખવું ઘટે. કારણ કે જો ભગવાન આપણને આનાથી બહુ વધારે આપી દે તો આપણે એટલી કેપેબિલિટીવાળા ખરા કે આપણને તોય સત્સંગ મુખ્ય રહે, સત્સંગ પ્રધાન રહે અને જગત ગૌણ જ રહે. જનક રાજાની જેમ આખી મિથિલા બળતી હોય તોય જનક રાજા પહેલાં ઋષિમુનિઓ કથા કરતા હતા અને આખી મિથિલા નગરી બળવા લાગી તો ઋષિમુનિઓ પોતાના તુંબડા પથ્થર કે લેવા ઊભા થયા, પણ પહેલાં જનક રાજા તો કથામાં જ બેસી રહ્યા. તો કોઈ ઋષિમુનિએ કીધું કે તમારું કોઈ આખી મિથિલા નગરી બળે છે, તમારે કોઈ આમાં સાચવવાનું કંઈ કાઢવાનું કંઈ લેવાનું નથી? ત્યારે જનક રાજાએ જે જવાબ આપ્યો કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન, આ મિથિલા બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. આખી મિથિલાના રાજા તો એ હતા તો એનું કાંઈ બળતું જ નહીં હોય એમાં, પણ એણે એવું સમજણમાં દ્રઢ કરી રાખ્યું હતું કે આ કાંઈ મારું નથી, હું તો ખાલી એનો એક મારી જવાબદારી છે ત્યાં સુધી એનું નિર્વહન કરું છું, પણ આ મારું છે ને મારા માટે છે એવું કંઈ લખી આપ્યું નથી. પણ પેલા ઋષિમુનિઓ હતા કોઈ તો કોઈને પથ્થર ને કોઈને તુંબડા ને કોઈને કપડાં, તો એમાંય પોતાપણાનું ભાવ ન હતી તો સત્સંગ છોડીને ત્યાં દોડવું પડ્યું. એટલે આપણને તો જો આ લોકોનું થોડું મળી જાય તોય ભગવાન ભૂલાઈ જાય, સત્સંગ જતો રહે, તો દેવલોકની તો વાત ઊંચી છે. એટલે સત્સંગ કરીને આપણા જીવને એ દ્રઢ કરાવવાનું છે, એ દ્રઢ કરવાનું છે. બધું સત્સંગથી થાય, સત્સંગ જે કરે છે એને આ સમજણ દ્રઢ થાય, બાકી બીજા જગતના જીવને તો ક્યારેય સમજાતું જ નથી. હરિવિન ઓર મે રુચિ જીતના સતસંગ ભંગ કરત સો તિતના. હરિવિન ઓર મે રુચિ જીતના સતસંગ ભંગ કરત સો તિતના. તેહી કર સતસંગ અધિક કહાવે ભવ બ્રહ્મા સો માગત રહાવે. ભવ બ્રહ્મા સો માગત રહાવે. ભગવાન સિવાયના અન્ય વિષયોમાં જે રુચિ રહેતી હોય છે સત્સંગ કરવાથી તે વિષયમાં રુચિનો નાશ થાય છે. એ કારણથી જ સત્સંગની અધિકતા છે અને તેને ભવ બ્રહ્માદિક પણ માગે છે. લો, ભગવાન સિવાયના અન્ય જે વિષયોમાં આપણને રુચિ રહેતી હોય એ રુચિ સત્સંગ કરવાથી નાશ પામે છે.
જીવ પ્રાણી માત્રને જગતનું પ્રધાનપણું, વ્યવહારનું પ્રધાનપણું, સંબંધોનું પ્રધાનપણું વધારે વિશેષ હોય છે. સત્સંગમાં આવ્યા હોઈએ તોય પણ એ હજી કંઈ તરત ટળતું નથી. ઘણીવાર સત્સંગ ઘણાય સમય કરે તોય એનું પ્રધાનપણું હજી જીવમાં ના મટ્યું હોય, પણ જ્યારે સત્સંગ જીવ સાચા ભાવથી કરે છે, શુદ્ધ હૃદયથી કરે છે, તો જ એના જીવમાંથી એ જગત ગૌણ થાય અને સત્સંગ પ્રધાન થાય. અને સત્સંગ કરવાથી વિષયમાં રૂચિનો નાશ થાય. જ્યારે જે વિષય પ્રત્યેનો જે લગાવ છે, એના પ્રત્યેનું જે ખેંચાણ છે, એ સાચો સત્સંગ કરવાથી નાશ થાય. અને એ કારણથી જ સત્સંગની અધિકતા છે. અને એટલા માટે તો બહુ બ્રહ્માદિક દેવો પણ એ સત્સંગને માગે છે કે આ સત્સંગમાં જો આપણને રહેવા મળે, આ સત્સંગ જો આપણને મળી જાય તો ધન્ય થઈ જઈએ. એટલા માટે મહારાજને વચનામૃતની અંદર અંત્યનું બીજું વચનામૃત, મહારાજ કે ભવ બ્રહ્માદિક દેવને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે એનું કારણ શું છે? ભવ બ્રહ્માદિક દેવોને પણ આ સત્સંગ દુર્લભ છે, એમાં આપણે આવી ગયા, આપણને તો મળી ગયો. હવે જે બ્રહ્મા ભવ બ્રહ્માદિક દેવોને નથી મળતું એ મને ને તમને મળી ગયું. હવે એમાં આવી ગયા પછી પણ પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે એનું કારણ શું છે? તો મહારાજ અંત્યના બીજામાં કહે છે, જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ નથી થતી. જીવને પરોક્ષમાં હેત બહુ છે, પરોક્ષનો મહિમાય બહુ છે, એવું પ્રગટ ભગવાન, પ્રગટ સંત એને વિશે જો આપણને અહોભાવ થઈ જાય, એવી પ્રતીતિ થઈ જાય, તો કાંઈ કરવું બાકી રહે તો અહો અહોપણું લાગે, અહો અહોપણું અનુભવાય, રાત દિવસ સુખના સમુદ્રમાં જીવ ઝીલતો થઈ જાય. પણ આપણે સત્સંગ કરતા હોય, ભગવાનના ભગવાન મળ્યા હોય, ભગવાનના મોટા સત્પુરુષ એવા એકાંતિક સંતો ભક્તોની વચ્ચે રહેતા હોય, તો આપણને એનો એટલો મહિમા ના હોય, પણ આપણને દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ એનો મહિમા હોય, મુક્તાનંદ સ્વામી, ગોપાલન સ્વામીનો મહિમા હોય, મહારાજના ચરિત્રો સાંભળીએ તો થયો મહારાજનો કેવો એ બધા ભક્તો સુખ લેતા, પણ આપણને એ જ મહારાજ, એ સંતો, એ ભક્તો મળ્યા છે. એનો જો પ્રગટ પ્રગટ સંતો ભક્તો, પ્રગટ મહારાજને વિશે જો એવી પ્રતીતિ થઈ જાય તો ભગવાન વિના પછી ક્યાંય આપણને પ્રતીતિ રહે જ નહીં, કોઈ જગ્યાએ સુખ મનાય જ નહીં. એટલે મહારાજ કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. પરોક્ષમાં જીવ પ્રાણી માત્ર પરોક્ષનો પૂજક છે, પ્રત્યક્ષમાં તો મહિમા રાખીને એને અલૌકિક ભાવથી સેવ એવા બહુ ઓછા હોય, બહુ જ ઓછા હોય. એવા જે સંતો ભક્તો છે એને તો લાખ લાખ વાર વંદન કરવા ઘટે. અને આપણે પણ કરીને એ જ કરવાનું છે કે ભગવાનને સંતો ભક્તોની વચ્ચે આપણે રહીએ છીએ, એમાં અહોભાવ, એમાં દિવ્ય ભાવ, એ જ્યારે આપણામાં દ્રઢ થશે તો આપણને અહીંયા જ આપણને અક્ષરધામનું સુખ અનુભવાશે. નહીતર એક જન્મ, બે જન્મ, સો જન્મ આ ભક્તો સંતોની વચ્ચે રહીશું તો જો આપણને જો એવો ભાવ નહીં થાય તો અહીંયા આપણને ક્યારેય સુખ અનુભવાશે નહીં, એવું અલૌકિકપણું આપણને ક્યારે અનુભવાશે નહીં. મહારાજ કે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામમાં હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. દેહ મૂકીને પણ આપણે ક્યાં જવાનું છે? મહારાજ પાસે. દેહ મૂકીને પણ ક્યાં જવાનું છે? મુક્તોની વચ્ચે. મહારાજ આપણને એ જ મહારાજ અહીંયા આપણને મળ્યા છે, એ જ મુક્તો આપણને સંતો ભક્તોના રૂપમાં મળ્યા છે. એમ જો એમાં અહોભાવ થાય તો આપણને આ મૃત્યુલોકમાં દેહ છતાં અક્ષરધામનું સુખ આવે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામ્યો છે, આ મહારાજના શબ્દો છે. અને આ વાર્તા મહારાજ કે આમ જ છે, જો આપણના જીવમાં એ વસ્તુની હા પડે તો. અહીંયા આગળ મહારાજ કહે છે, હરિવિન રુચિન ઓર મે દેખે સુને અપાર, તાકો નામ સતસંગ હે સો કરના વારમ વાર. હરિવિન રુચિન ઓર મે દેખે સુને અપાર, તાકો નામ સતસંગ હે સો કરના વારંવાર. જેને શ્રીહરિ સિવાય બીજું અપાર દેખવા સાંભળવામાં આવે તો પણ તેમાં રુચિ ન થાય તેનું જ નામ સત્સંગ છે. ભગવાન સિવાય
બીજું અપાર દેખવામાં આવે, સાંભળવામાં આવે, આપણને બહુ આનું કોઈક લોકમાં વર્ણન એના અહોભાવમાં કરે કે આવું છે ને આમ છે ને આમ છે, પણ તોય ભગવાન વિના એ ગમે એવું હોય, જોવામાં આવે સાંભળવામાં આવે તો પણ એમાં રુચિ ન થાય, એનું જ નામ સત્સંગ. આપણે કહીએ કે આપણે સત્સંગ કરીએ છીએ, પણ ગમે એવું સારામાં સારું આ લોકની વસ્તુ કે કંઈક ઐશ્વર્ય જોવામાં આવે, કંઈક આ લોકની અજાયબીઓ જોવામાં આવે, તો આપણને એમાં અહોભાવ ના થાય. આપણને એમ થાય કે આ બધું મારા મહારાજની આગળ તો કાંઈ નથી, ભગવાન આગળ તો આ બધું અતિશય ન્યૂન છે, તુચ્છ છે. આવું જો સમજાય તો એ સત્સંગ કર્યો કહેવાય. એનું જ નામ સ્વામી કે સત્સંગ છે. તે સત્સંગ વારંવાર કરવો જોઈએ. એવો જે સત્સંગ છે એ વારંવાર પોતાના જીવને સંભળાવી અને એના અંતરમાં દ્રઢ કરવો જોઈએ. જેને દુર્લભમાં અત્યંત દુર્લભ અને ઉત્તમમાં અતિશય ઉત્તમ કહેવાય છે એવો સત્સંગ કરવો, કારણ કે એવો જે સત્સંગ છે તે જ પરમપદ કહેવાય છે. એવો જે સત્સંગ કરે છે જેને આ જગતનું કોઈ વસ્તુ પદાર્થ એમાં એને ભગવાન કરતાં અધિક ન મનાય, ભગવાન જ શ્રેષ્ઠ જણાય, અને એવો જે સત્સંગ છે મહારાજ કે અત્યંત સ્વામી કે અત્યંત દુર્લભ છે અને એ જ ઉત્તમમાં ઉત્તમ છે, અને એવો સત્સંગ સ્વામી કે વારંવાર કરવો અને એને જ પરમપદ કહેતા એને જ મોક્ષ કહેવામાં આવ્યો છે. એવો જે સત્સંગ કરે છે ને અહીંયા જ અક્ષરધામનું સુખ અનુભવાય છે. ભગવાન સિવાયનું જે અનંત બ્રહ્માંડોનું સુખ છે તે પણ જ્યારે અસાર દેખાય ત્યારે તેના અંતઃકરણની વૃત્તિ અહોનિશ ભગવાનના સ્વરૂપમાં એક તાર રહે છે. ભગવાન સિવાયનું એક આ બ્રહ્માંડનું નહીં, અનંત બ્રહ્માંડોનું સુખ તે પણ જ્યારે અસાર દેખાય. અસાર કોને કહેવાય? જે હાવ હલકું તુચ્છ, જેને જોઈને આપણને ક્યારેય ભાવ થાય જ નહીં. કંઈક રાંધેલી સારી આઈટમ બનાવેલી હોય પણ અઠવાડિયાની પડી હાવ આમ ગંધ આવતી હોય તો એને જોઈને આપણને થાય કે ઓહો કેટલું લાવો રાખી લઈએ અને જમી લઈએ, એવું થાય ક્યારે? એમ લાગે, આમ અસાર લાગે ને આમ. એમ ભગવાન સિવાયનું અનંત બ્રહ્માંડોનું સુખ છે તે પણ જ્યારે અસાર દેખાય ત્યારે તેના અંતઃકરણની વૃત્તિ અહોનિશ ભગવાનના સ્વરૂપમાં એકતાર રહે છે. હવે અનંત બ્રહ્માંડો તો એક બાજુ, આપણને ખાલી આ પૃથ્વી, એક દેશ એનુંય સુખ નથી, એક રાજ્ય કે એક નગર એનુંય સુખ નથી, એક નાના ગામનું આખા ગામનું આપણને સુખ નથી, એક નાનું ઘર ભગવાનનું આપેલું એક હોય એમાં એક નાની ગાડી હોય કે એક સ્ત્રી પુત્ર હોય તો એમાં આપણને એટલું સુખ મનાઈ ગયું કે આપણને ભગવાન કે સત્સંગ ગૌણ થઈ જાય ને એમાં એની એ મુખ્ય થઈ જાય. તો અહીંયા તો મહારાજ કે અનંત બ્રહ્માંડોનું સુખ એ પણ જ્યારે અસાર દેખાય, એમાં કોઈ સાર ન જણાય, તુચ્છ જણાય, ત્યારે અંતઃકરણની જે વૃત્તિઓ છે મન બુદ્ધિ ચિત્ત અહંકારની એ અહોનિશ કહેતા દિવસ રાત્રિ ભગવાનના સ્વરૂપમાં એકતાર રહેવા લાગે છે, અખંડ રહેવા લાગે છે. શિવલાલ શેઠ હતા, એને ભગવાને આ લોકનું કેટલું આપેલું હતું, 9 લખા શેઠ. ભાવનગરના વજેસિંહ રાજાને કંઈક સલાહ લેવી પડે, કંઈક લેણ દેણ કરવી પડે તો એની સાથે કરે એવા મોટા, પણ તો એ જો ભગવાનના ધ્યાનમાં બેસી જાય, ભગવાનના સ્વરૂપમાં બેસ લાગી જાય તો ગમે એટલું આખું બ્રહ્માંડ ભાંગી જાય તો એને ખબરય ના હોય, ચિંતાય ના હોય. એના પિતા ભગા દોશી કે પેલા ભાઈ તું ધ્યાન કરવા બેસી જા, બિલાડા આટલું ઘી ઢોળી નાખે તો એ તું ધ્યાન રાખતો નથી, આટલું બધું ભગવાનમાં મસ્ત થઈ જવાનું. શિવલાલ કે પિતાજી હું તો બેસું ને ત્યારે આખા બ્રહ્માંડને બાળી નાખું છું, આ બોટાદને બાળી નાખું છું, આ હવેલીને બાળી નાખું છું, આખા પરિવારને બાળીને પછી ધ્યાનમાં બેહું છું, મને કંઈ ખબર જ હોતી નથી. અને એની વૃત્તિ કેવી રહેતી? તો એ જે રસ્તેથી કાયમ ઘરે જવા આવવાનું, પેઢીએ જવા આવવાનું, રસ્તા એના ત્યાં મોટી કોઈની બીજાની હવેલી ચણાયેલી તો 6 મહિના પછી એને ખબર નહીં કંઈ મોટી હવેલી ચણાઈ ગઈ. ઘરે હાળી આવી હોય, અઠવાડિયાથી 15 દિવસથી પીરસતી હોય તો એને ખબર ના હોય કે અહીંયા આવી ગઈ છે ને પીરસે છે. એટલે એની વૃત્તિ ભગવાનમાં રહે, એની આવી સ્થિતિ હોય તો જ એ વસ્તુ શક્ય બને. કે તો આ જગતના કોઈ સુખ એને સુખ ના આપી શકે, અસાર જણાય ત્યારે એના અંતકરણની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં એકતાર રહેવા લાગે. સત્સંગને અભ્યાસ કરીને એક ભગવાનમાં સાર મનાય, તે સિવાયનું જે કંઈ દેખે કે સાંભળે તેને થોડુંય સાચું ન મનાય અને તે બાબતમાં શૂન્ય જેવી સ્થિતિ રહે.
સત્સંગ કરી કરીને અભ્યાસ કરી કરીને આપણે એ જ કરવાનું છે કે ભગવાનમાં સાર મનાય, ભગવાન જ સાર રૂપ જણાય, ભગવાન સિવાયનું, ભગવાનના સંબંધ સિવાયનું, ભગવાનના સંતો ભક્તોના સત્સંગ સિવાયનું એ બધું આપણને અસાર જણાય, એ આપણે સત્સંગ કર્યાનું ફળ છે. સત્સંગ કરી કરીને આપણને એવું દ્રઢ થવું જોઈએ અને એ ભગવાન કે સત્સંગ સિવાયનું જે કંઈ દેખે કે સાંભળે એને થોડું એ સાચું ન મનાય, કારણ કે એને એ સ્વપ્ન જામ જ માને. કારણ કે એ વસ્તુ કોઈ પણ સારું દેખાય છે, આજથી 25-50-100 વર્ષ પહેલાં હતું ને, આજ પછીના 25-50-100 વર્ષ પછી કંઈ રહેવાનું નથી. અને ભગવાનની નજરમાં, બ્રહ્માજીની નજરમાં તો એક પલકારામાં આપણા અબજો વર્ષ જતા રહે છે, લાખો વર્ષ જતા રહે છે, તો આપણા 100 વર્ષ તેની શું ગણતીમાં. માટે બધાને એ સાચું ન મનાય તે બાબતમાં શૂન્ય જેવી સ્થિતિ રહે, જેમ કંઈ હોય જ નહીં તો આપણને એમાં એ બધું જોવાની જ ઈચ્છા ના થાય ને, જે હાવ કાંઈ જ ના હોય તો એમ જગત આખું જેના માટે શૂન્ય જેવું થઈ જાય. આવી મહારાજ વાત કરે છે. સત્સંગ કરીને આવી દ્રઢતા જેને થાય એણે સત્સંગ કર્યો સ્વામી કે કહેવાય. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સભામાં ભક્તોને સંતોને આવી વાત કરે છે. અને સત્સંગ કરવાનું હવે શું ફળ છે, આપણે સત્સંગ કર્યો એનું શું ફળ મેળવવાનું એ સ્વામી આગળ વાત કરે છે. આગળ આવતીકાલની કથામાં સાંભળીશું. અહીંયા તરંગ બીજાની 28 કડી પૂર્ણ થઈ છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.